આપની સાથે સંધ્યાશ્રી હોસ્પિટલના તપાસ રિપોર્ટ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીનું ભેદી મૌન. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો કે નહીં તે સંદર્ભે કોઈ જ કંઈ જ બોલવા માટે તૈયાર નથી. કર્મયોગી ભવનમાં ગૃહ વિભાગના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રિપોર્ટ સોંપ્યો કે નહીં તેની ઉપર પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે. તો શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું હોય તે રીતે બંને ઉચ્ચ અધિકારીઓએ ભેદી મૌન જાળવી રાખ્યું છે. તો કોઈ કંઈ જ બોલવા માટે અત્યારે તૈયાર નથી. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા હિતેન્દ્ર પાસેથી. જે હિતેન્દ્ર, જણાવો કે અધિકારીઓ કેમ મૌન સેવીને બેઠા છે? સંધ્યા, અમદાવાદમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલમાં 8 લોકોના મૃત્યુ પામ્યા છે, જેની જવાબદારી સીધી જ રાજ્ય સરકાર દ્વારા એસીએસ ઓ સંગીતા સિંઘ અને એસીએસ શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીને સોંપવામાં આવી હતી. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ટેકનિકલ ખામીના કારણે અવાજ નથી આવી શકતો, ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. તો અધિકારીઓ ત્યારે મૌન સેવી રહ્યા છે. જ્યાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યાં જ આગ લાગી હતી અને એ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ તપાસ ચાલી, પરંતુ તપાસ રિપોર્ટ સોંપ્યો કે નહીં તે અંગે અધિકારીઓ કંઈ જ બોલવા તૈયાર નથી. તો શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો આ મામલો છે અને ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. ઓનલાઈન સુનાવણીની અર્જન્ટ સુનાવણી માટે જ માંગ કરાઈ છે. જવાબદાર લોકો સામે પગલાં લેવા માટે અરજદારની રજૂઆત છે. એમસીએ ફાયર સેફટીને લઈ અને બેદરકારી દાખવી હોવાની અરજદારની રજૂઆત છે. ફાયર સેફટીના અભાવના કારણે 8 લોકોના મોત થયા છે. તો અરજદારનું કહેવું છે કે ફાયર સેફટી ન હતી જેના કારણે જ આખી ઘટના બની છે. જોકે આ ઘટના બાદ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો. જે હોસ્પિટલમાં ફાયર સેફટી નથી તેને લઈને પણ તપાસથી અને ઘણી બધી બાબતો પણ સામે આવી. સવાલ એ ઉભા થયા તંત્ર પર કે જો ફાયર સેફટી ન હતી તો પછી શ્રેય હોસ્પિટલને કોવિડ કેર માટે પરમિશન કેમ અપાય? કારણ કે તેના કારણે જ લોકોના મોત થયા છે તે પ્રકારની વાત અરજદાર પણ કહી રહ્યા છે અને પરિવારજનો પણ કહી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સંજય પાસેથી. જી સંજય, જણાવો કે આજે હાઈકોર્ટમાં શું રજૂઆત થશે, સુનાવણીમાં શું આજે થઈ શકે છે, આજનો ઘટનાક્રમ કેવો રહેશે? સંધ્યા, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જે છે પિટિશન કરવામાં આવી છે અને અર્જન્ટ હિયરિંગ માટે જે છે દાદ માંગવામાં આવી છે. જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અરજદારે રજૂઆત કરી છે અને એએમસીએ ફાયર સેફટીને લઈને જે બેદરકારી દાખવી હોવાની પણ રજૂઆત થઈ છે અને તેના કારણે જ ફાયર સેફટીના અભાવને કારણે 8 લોકો મોતને ભેટ્યા છે તેવી અરજ કરવામાં આવી છે અને અર્જન્ટ હિયરિંગની જ્યારે સુનાવણીની માંગ કરવામાં આવી છે એટલે આજે સુનાવણી થઈ શકે છે. અને જે જવાબદાર લોકો છે, કારણ કે ખૂબ જ જે આ ઘટના ઘટી હતી, ખૂબ જ જે અગ્નિકાંડની અંદર 8 લોકો ભરતું થયા હતા એટલે તેને લઈને હાઈકોર્ટ સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી, કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે અને જો સુનાવણી હાથ ધરાય તો હાઈકોર્ટ આ સંદર્ભે મહત્વના નિર્દેશો પણ આપી શકે છે. સંજય. જી સંજય, આપનો આભાર. રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 48 કલાકમાં 22 દર્દીના મોત થયા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. સારવાર દરમિયાન દર્દીના મોત, તો રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાના મળી અને કુલ 22 દર્દીના મોત થયા છે. તો ગઈકાલે એક દિવસમાં નોંધાયા છે 60 નવા પોઝિટિવ કેસ. અને વાત કરીશું મેઘરાજાની જમાવટની.